आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु।
यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा। देखेगा सारा जहां उसके आने का वादा भी पूरा होगा। देखेगा सारा जहां, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर। देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के। देखेगा सारा जहां, तेरे संग हम रहेंगे अपने यीशु के। देखेगा सारा जहां, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर। देखेगा सारा जहां, नीले आसमां के पार जाए के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर। देखेगा सारा जहाँ, देखेगा सारा जहाँ, देखेगा सारा आशीर्वादों मरता मुने संभारी ने गणुए खेते प्रभुए जे खरा ए बधा गणवा थी
आ जाया भोला से थसे मन खुशी। आशीर्वादो मरत मुने संभारी ने गणो एक एक ने प्रभुए जे खरा ते बधा गणवाथी आ जाया भौला से थसे मन खुशी। आशीर्वादो मरत मुने संभारी ने गणो एक एक ने प्रभुए जे खरा ते बधा गणवाथी आ जाया भौला से थसे मन खुशी। सौ प्रथम हूँ ईश्वर नो आभार मानू छू आ અજાય જેવી તક મને પ્રાપ્ત થઈ તેને માટે માનનીય બિશપ રાઇટ રેવ સિલ્વાનંદ સાહેબનો આભાર માનું છું. વળી એ ઉપાધ્યક્ષ રેવરન મનોજ ગોયલ સાહેબનો પણ હું ખૂબ આભારી છું, તથા સેક્રેટરી રેવરન મનહર ગામિતી સાહેબનો પણ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. વળી ટ્રેઝરર શ્રી મેહુલભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું. ટેકનિકલ સ્ટાફનો પણ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. રાનીસનભાઈને આખી ટીમનો હું આભાર માનું છું. પ્રાર્થના કરી આજના પ્રભુના વચન તરફ જઈએ પહેલાં. પ્રભુ, તમારા પવિત્ર વચનો સમજવા માટે પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો. તમે જે કંઈ બોલો તે અમે સમજી શકીએ એ કૃપા થવા દો, અમે પાડી શકીએ એ કૃપા પણ તમે થવા દો. પ્રભુ ઈસુને નામે માગીએ છીએ, સાંભળોને સ્વીકાર કરો, આમેન. આજના આ બાઇબલ અભ્યાસ માટે બહુ જ પ્રાર્થના સાથે, બહુ જ બોજ સાથે જે ફકરો, જે વચન પસંદ કરવામાં આવ્યું છે એ નવા કરારમાંથી યુહાનની સુવાર્તા તેનો 18મો અધ્યાય 19-24 કલમમાંથી એ આપણે આજે અભ્યાસ કરવા માગીએ છીએ. ને એ યુહાનની સુવાર્તાના 18મા અધ્યાયની 19મી કલમ પર વિશેષ ભાર મૂકવા માગીએ છીએ. પ્રમુખ યાજકે પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યો કે તારા શિષ્યો વિશે અને તારા બોધ વિશે શું. પ્રમુખ યાજકે પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યો. એક જ કલમમાં બે પ્રશ્નોનો સમાવેશ થાય છે. શિષ્યો વિશે માહિતી માગે છે અને પ્રભુ ઈસુ પાસે તેના બોધ વિશે માહિતી પ્રમુખ યાજક માગે છે. અને આ વિષય ઉપર આજે આપણે ઈશ્વરની સહાય માગીને આગળ વધવા માગીએ છીએ. પરીક્ષાના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા થાય છે ત્યારે તેઓના પેપરમાં અનેક જાતના પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલાક પ્રશ્નો હોય છે, સવાલના જવાબ આપો, ખાલી જગ્યા પૂરો, અથવા તો તમે નિબંધ લખો,
અથવા તો જોડકા જોડો અથવા તો પૂર્વા પર સંબંધ આપો, એવા અનેક જાતના પ્રશ્ન પૂછવામાં આવે છે. અને કેટલાક પ્રશ્નો એવા હોય છે જેમાં ઓપ્શન હોય છે, સાતમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો અથવા બે નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ લખો, એવા ઓપ્શન આપવામાં આવે છે. અહીંયા પ્રમુખ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે તારા શિષ્યો વિશે અને તારા બોધ વિશે શું, એની માહિતી એ માગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કોઈ ઓપ્શન આપવામાં આવ્યું નથી. પણ જ્યારે આખો ફકરો આપણે વાંચીએ છીએ, મેં હજાર વાર વસ્તુ વાંચી છે પણ હજાર વાર કદી મને આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી કે એ ફકર પ્રશ્ન શિષ્ય વિશે પૂછ્યો કે તારા શિષ્ય વિશે શું. આખા ફકરામાં કોઈ પણ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્ય વિશે કોઈ વાત કરતા નથી. એને બૌદ્ધ વિશે વાત કરે છે, ઓપ્શન નથી આપતો, છતાં બૌદ્ધની વાત કરે છે પણ તેના શિષ્ય વિશે વાત કરતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાહેર સેવાઓ કરી, તેમાં એને હજાર જાતના પ્રશ્ન પૂછવામાં આવ્યા, ગૂંચવી નાખે એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા, પ્રશ્નનો જવાબ ના મળે એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા, તકલીફ ઊભી થાય એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યા છે, અઘરામાં અઘરા પ્રશ્નોના જવાબ. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવાને માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણે કર આપવો જોઈએ કે નહીં, કર સંબંધી પ્રશ્ન પૂછવામાં આવ્યો. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કે કર આપવો જોઈએ તો યહૂદી લોકો નિરાશ થઈ જાય, અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કે કર ના આપવો જોઈએ તો પછી રોમન સલ્તનત, રોમી સૈનિકો તેમને મુશ્કેલીમાં મૂકે, એવો પ્રશ્ન હતો. હા પાડે કે ના પાડે, બંનેમાંથી મુશ્કેલી ઊભી થાય એવો એ સમય હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અજાયબ જવાબ આપ્યો, કર આપવો જોઈએ કે નહીં. ફરસો તેમને ફસાવવા માગતા હતા, પ્રાય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે દેવનું છે તે દેવને, જે માણસોનું તે માણસ આપો. એક દિનાર એમણે માગ્યો, અને આપણે કોની છાપ છે તો કે કાયસારની, કે જે કાયસારનું છે કાયસારને આપો, જે દેવનું છે તે દેવને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછવામાં આવ્યો, મારો પડોશી કોણ? ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ અજાયબી વાત કરી. લૂકની સુવાર્તા 10:25-37 કલમમાં એ વાત આવે છે, ભલા સમૃદ્ધિની વાત. ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ, અંગ્રેજીમાં એવું કહેવું છે, ખરા સમયે જે મદદ કરે એ જ ખરો પડોશી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ જવાબ આપ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી વિશે લોકો એને પથ્થર મારવા માગતા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે સ્ત્રીનો અજાયબ જેવો બચાવ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જેણે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે. દરેક જણ જતા રહ્યા, કોઈ પથ્થર માર્યો નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્ત્રીને કહ્યું, હતી પાપ ના કરીશ. એનો ઉકેલ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાના બાળકને ઉચકીને વચ્ચો મૂકી દીધે અને કહ્યું, માથીની સુવાર્તા 18:1 કલમમાં, આ બાળક જે છે એના જેવો તમે નહીં થાઓ તો સ્વર્ગમાં પ્રવેશ નહીં કરી શકો. એ જ મોટું છે કે જે બાળકના જેવો સ્વભાવ ધરાવે છે. અને ઈસુ ખ્રિસ્તે અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા. લૂકની સુવાર્તા 20:27-40 તમે વાંચશો તો એક કુટુંબની વાત આવે છે. એમાં 7 ભાઈઓ છે, અને સૌથી મોટા ભાઈની સાથે લગ્ન થાય છે એક સ્ત્રીના, અને મોટા ભાઈને બાળક થયા અગાઉ એ મરણ પામે છે. પછી બીજા ભાઈ સાથે લગ્ન કરે છે, એ સ્ત્રી ત્રીજા ભાઈ સાથે લગ્ન કરે છે, એમ 7 ભાઈઓ સાથે એના લગ્નની વાત એ લૂકની સુવાર્તા 20:27-40 કલમમાં આવે છે. અને પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આકાશના રાજ્યમાં એ કોની સ્ત્રી કહેવાશે? ત્યારે પ્રભુએ બહુ અજાયબ જેવો જવાબ આપ્યો, આકાશના રાજ્યમાં કોઈ પરણતું નથી ને પરણાવતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મારા ભાઈઓને કેટલી વાર માફી આપો? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 70 × 7 વાર માફી આપવા સંબંધી દરેક પ્રશ્નોના જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યા. પણ અહીંયા પ્રમુખ કહે છે કે પ્રશ્ન પૂછ્યો કે તારા શિષ્યો વિશે માહિતી આપ, તારા શિક્ષણ વિશે માહિતી આપ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને બાજુ પર મૂકી દીધા. શિષ્યોની કોઈ જાતની માહિતી, ઓળખાણ, ઇન્ટ્રોડક્શન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રમુખ યાજકને આપી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના બોધ સંબંધી બોલ્યા.
અને તેમણે કહ્યું કે હું જગતની આગળ સામે ચાલીને ઓપનમાં બોલ્યો છું. પ્રભુ શ્રી કૃષ્ણ કે હું સભાસ્થાનમાં બોલ્યો છું. પ્રભુ શ્રી કૃષ્ણ કે હું મંદિરમાં જઈને બોલ્યો છું. પ્રભુ કૃષ્ણ કે હું પહાડ પર જઈને બોલ્યો છું. પ્રભુ શ્રી કૃષ્ણ હું જાહેરમાં બોલ્યો છું. હું હોડી પર ચડી પોતાના સંદેશાની વાત અહીંયા પ્રભુ કહે મેં જાહેરમાં કરી છે. બધા જાણે છે, પહાડ પરનું ભાષણ પણ મેં જાહેરમાં આપ્યું છે. એના બોધ સંબંધી પ્રભુ શ્રી કૃષ્ણ એ જણાવે છે પ્રમુખ યાજકને, પણ એના શિષ્ય વિશે શું એનો જવાબ પ્રભુ શ્રી કૃષ્ણ આપી શકતા નથી. કેવો બોધ આપ્યો પ્રભુ શ્રી કૃષ્ણે? અજાયબ જવાબ આપ્યો. જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કર, એવો બોધ આપ્યો પ્રભુ શ્રી કૃષ્ણે. બોધ આપ્યો તમારા વૈરી ઉપર પ્રીતિ કરો. પ્રભુ શ્રી કૃષ્ણે બોધ આપ્યો તમારા દુશ્મનો માટે પ્રાર્થના કરો. પ્રભુ શ્રી કૃષ્ણે બોધ આપ્યો તમારા દુશ્મનો ઉપર પ્રેમ કરો, આશીર્વાદ આપો. આવો અજાયબ જેવો બોધ એના વિશે પ્રભુ શ્રી કૃષ્ણ જણાવે છે. પણ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના શિષ્ય વિશે કશું બોલી શકતા નથી. માથે સુવાર્તા અને 5-6-7 અધ્યાયમાં પ્રભુ શ્રી કૃષ્ણને આપેલી ધન્યતાઓની વાત આવે છે. એનો બોધ છે, બોધ વિશે જાહેરમાં પ્રભુ બોલ્યો છે. એનો બોધ તો બધા જાણે છે, પણ શિષ્યો વિશે શું એ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે પ્રમુખ યાજક આગળ ઈસુનું મોં બંધ થઈ ગયું. ઈસુને જવાબ ના આપી શક્યા. ઈસુ ચૂપ થઈ ગયા. ઈસુ શરમાઈ ગયા. એમનું મોં નીચું પડી ગયું. કેવી રીતે પોતાના શિષ્યોની ઓળખ આપવી એ સમજી ના શક્યા. એ પ્રશ્ન એમણે કાઢી મૂક્યો બાજુ પર અને એનો જવાબ ના આપ્યો. કોઈ પણ જગ્યાએ તમને આખા ફકરામાં એનો જવાબ જોવા મળશે નહીં. 10 વાર વાંચો, 100 વાર વાંચો. અને હું વિચારતો પ્રભુ શા માટે એના શિષ્યો વિશે ઇન્ટ્રોડક્શન ના આપી. અને જે વિચારો મને આવ્યા એ આ પ્રમાણે હતા. યુવાની સુવાર્થ 18:19 અધ્યાયમાં પ્રમુખ કહ્યા છે કે પ્રશ્ન પૂછ્યો તારા શિષ્યો વિશે શું. એને ઈસુનું મોં સીવાઈ ગયું, ચૂપ થઈ ગયા. કારણ કે એને સૌથી પ્રથમ જો કોઈ શિષ્ય યાદ આવ્યો હશે એ પ્રસંગે તો તે યહૂદા હતો. યહૂદા એનો શિષ્ય એ સૌથી પ્રથમ તેમને યાદ આવ્યો છે. કારણ કે યહૂદાને કારણે જ અત્યારે આ પરિસ્થિતિમાં પ્રભુ શ્રી કૃષ્ણ આવીને ઊભા રહ્યા છે. પ્રભુ શ્રી કૃષ્ણના 12 શિષ્યો હતા. મોટાભાગના શિષ્યો ગાલિલના હતા. માત્ર આ એક જ શિષ્ય હતો કે જે યહૂદા પ્રાંતનો હતો. આ શિષ્ય યહૂદા એ જુવાન હતો. આ યહૂદા એ ખંતીલો હતો. આ યહૂદા શિષ્ય એ હોશિયાર હતો. આ યહૂદા શિષ્ય એ જોશીલો હતો. એ પ્રભુ શ્રી કૃષ્ણે પ્રાર્થના સાથે એને પણ પસંદ કર્યો હતો પોતાના શિષ્ય તરીકે. અને પ્રભુ શ્રી કૃષ્ણે એને ખાસ પ્રકારનું માન આપ્યું. એ બુદ્ધિશાળી હતો. એનો આઈક્યુનો દર બહુ ઊંચો હતો. સીએ લોકો, ચાર્ટર એકાઉન્ટન્ટ લોકો જે છે એના જેવું એની પાસે જ્ઞાન હતું. માટે પ્રભુ શ્રી કૃષ્ણે એને ટ્રેઝરર કી પોસ્ટ આપી. 12 શિષ્યોમાં સૌથી મહત્ત્વની પોસ્ટ એને આપવામાં આવી, કી પોસ્ટ આપવામાં આવી અને એને ટ્રેઝરર બનાવવામાં આવ્યું. એનું નામ યહૂદા હતું. એના જન્મ થયો ત્યારે માતા પિતા ખુશ થયા, ઈશ્વરની સ્તુતિ કરી. યહૂદાના નામનો અર્થ સ્તુતિ થાય છે. અને તેઓએ બહુ મોટી આશા રાખી કે અમારો છોકરો મોટો થઈને ઈશ્વરની સ્તુતિ કરનાર બને. કદાચ આનંદથી લોકોને મોં પણ મીઠા કરાયા હશે એમના મમ્મી પપ્પાએ. ખંતીલો, જુવાન, જોશીલો, હોશિયાર, આઈક્યુ એનું ઊંચું, ટ્રેઝરરની પોસ્ટ ધરાવનાર એવા યહૂદા વિશે પ્રભુ શ્રી કૃષ્ણને સૌ પ્રથમ વિચાર આવ્યો હશે. અને તેણે પ્રભુ શ્રી કૃષ્ણ પાછળ ચાલવાની શરૂઆત કરી ત્યારે બહુ જોશમાં હતો. પોતાના મા બાપને છોડીને, પોતાના ઘરને છોડીને, પોતાના ગામને છોડીને, પોતાના શહેરને છોડીને, પોતાના રાજ્યને છોડીને, પોતાના મિત્રોને છોડીને, પોતાના સગાવાળાને છોડીને, બધું છોડીને આ યહૂદા પ્રભુ શ્રી કૃષ્ણની પાછળ જાય છે. આ યહૂદા પ્રભુ શ્રી કૃષ્ણની પાછળ જાય છે. પ્રભુએ જેને આમંત્રણ આપ્યું ત્યારે પણ એના મનમાં એક
મેલી મુરાદ હતી. એના મનમાં એક મેલી મુરાદ હતી, પૈસા બનાવવાની. આજના જમાના લોકો છે, પૈસો જ પરમેશ્વર. એના હૃદયમાં પૈસો એ પરમેશ્વરનું સ્થાન ધરાવતો હતો. કારણ કે બાઇબલ કહે છે એ લોભી હતો, બાઇબલ કહે છે એ લાલચુ હતો. બાઇબલમાં તો યુવાનની સુવાર્તા 12:6 લખવામાં આવ્યું છે કે એ ચોર હતો. યહૂદા વિશે લખ્યું છે, સાક્ષી આપી છે કે એ ચોર હતો, એ દગાબાજ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 ચાંદીના સિક્કાને ખાતર વેચી નાખે છે, પોતાના ગુરુને વેચી નાખે છે ચાંદીના 30 સિક્કાની ખાતર. અને એને પરસ્વાધીન કરે છે, પ્રેમનું જે નિશાની ચુંબન છે એને પરસ્વાધીનની નિશાની બનાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રોમનોના હાથમાં સોંપી દે છે. યુવાની સુવાર્તાના 12 અધ્યાય એક આભાસ સ્તુતિની મીટિંગ બોલાવવામાં આવે છે અને એક સ્ત્રી મરિયમ જટામાસીનું તેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડે છે. એ બાટલી ફોડી નાખે છે ને તેલ છોડે છે. એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરવામાં આવશે આ સ્ત્રીએ જે કહ્યું છે એની યાદગીરીમાં કરવામાં આવશે. પ્રભુ ઈસુ કહે છે આ સ્ત્રીએ જે કંઈ કર્યું છે બહુ અજાયબ જેવું કર્યું છે, યાદ કરે. જ્યારે પણ અહીંયા યહૂદાના મનમાં તો બીજા એ તેમ કહે છે કે આ તો એક જાતનો બગાડ છે. 300 દિનાર આ વેચી દીધી હોત જટામાસીનું તેલ તો 300 દિનાર મળત, અને એનો આ બગાડ થયો હતો. એના મનમાં એવું છે કેમ કે ખરેખર તે ચોર હતો, જે કંઈ પૈસા મળતા હતા એમાંથી તે ચોરી લેતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યાજકને કેવી રીતે કે આ યહૂદા મારો શિષ્ય છે, ચોર દગાબાજ લાલચુ લોભી, એની ઇન્ટ્રોડક્શન આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખચકાયા. એની ઇન્ટ્રોડક્શન ના આપી શક્યા કે આ મારો શિષ્ય છે. પ્રભુનું મોં સિવાય ગયું, પ્રભુનું મોં બંધ થઈ ગયું. પ્રભુ એ ચૂપ રહ્યા, એની ઓળખાણ આપી, એના એના જાહેરમાં સેવા વિશે બોલ્યા પણ શિષ્યની ઓળખાણ ના. પ્રભુને જો કોઈ બીજો શિષ્ય યાદ આવ્યો હોય તો પિત્તર હશે એવું મારું માનવું છે. પિત્તર એ મુખ્ય શિષ્ય હતો, પ્રભુનો પસંદ, પ્રભુનો ખાસ મનગમતો શિષ્ય હતો. બાઇબલમાં જ્યારે જ્યારે એ 3 શિષ્યોની વાત આવે, પિત્તર યાકૂબને યોહાન, પિત્તર યાકૂબને યોહાન, દરેક જગ્યાએ પિત્તરનું નામ પહેલાં આવે છે. પ્રભુનો બહુ જ જમણા હાથ જેવો એ શિષ્ય હતો, હાજર જવાબી શિષ્ય હતો. પ્રભુએ પ્રશ્ન પૂછ્યો, લોકો મારા સંબંધી શું કહે છે? બધા શિષ્યો ચૂપ રહ્યા. એણે જવાબ આપ્યો, જીવતા દેવનો દીકરો, મસીહ તો જીવતા દેવનો દીકરો છે. એણે જવાબ આપ્યો, એ તરત જવાબ આપનાર, તરત બોલનાર, એ જોશીલો હતો. પ્રભુ શું કહે છે? પાણીમાં ચાલતા ચાલતા આવે છે ત્યારે એ પણ એટલો બધો ઉત્સાહમાં આવી જાય છે, કહે છે હું હા તે પ્રભુ કે આવ, તે પણ પાણીમાં ચાલવા લાગ્યું. એ બહુ હિંમતવાળો હતો, જોશીલો હતો, અજાયબ જેવો શિષ્ય હતો. અને પ્રભુ શ્રી ખ્રિસ્ત સાથે નિત્ય પ્રાર્થના કરનાર એ શિષ્ય હતો. જેટલા બી ચમત્કાર પ્રભુ શ્રી ખ્રિસ્તે કર્યા એ તમામ ચમત્કાર વખતે પિત્તર તો હાજર હતો, હતો ને હતો જ. રૂપાંતરના પહાડ ઉપર પણ પિત્તર ત્યાં હાજર હતો જ. યાઇરસની દીકરીને શાદી કરી ત્યારે બીજા શિષ્યો નહોતા, પણ પિત્તર તો ત્યાં હાજર હતો જ. પિત્તર પ્રભુ ઈસુનો જમણો હાથ હતો, ખાસ શિષ્ય હતો, પ્રભુને બહુ પસંદ હતો એવો એ શિષ્ય હતો. લખવામાં આવ્યું છે માથીની સુવાર્તાને 26:30 કરે, લોકો ગીતો ગાયા, સાથે રહ્યા, સાથે ફર્યા, સાથે ગીતો ગાયા, સાથે જમ્યા, બધું તે લોકોએ સાથે કર્યું. છતાં પિત્તરને ચેતવણી આપ્યા પછી પણ પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કર્યો. એક નાની અમતી છોકરીથી ડરી જઈને તેણે કહ્યું કે આ પણ ઈસુની સાથેનો છે. ત્યારે એણે કહ્યું, ના ના, હું તો એને ઓળખતો નથી. પિત્તરે કહ્યું કે હું ઈસુને ઓળખતો નથી અને ઈસુની પાછળ દૂર દૂર જઈને ચાલે છે અને ઈસુના દુશ્મનોની મધ્ય જઈને બેસે છે તાપણું કરવાને માટે.
એને કદાચ એવું થયું હશે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ લોકોએ આવી હાલત કરી તો મારું તો આવી જ બનવાનું છે, અને માટે તો દૂરથી ચાલતો હતો, દુશ્મનો સાથે જઈને બેસી ગયો. ત્રણ વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. બાઇબલ તો એવું કહે છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા, પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે એ દ્વાર કૂદીને જતા રહ્યા. પ્રમુખ આજે પૂછે છે તારા શિષ્યોની ઇન્ટ્રોડક્શન આપ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શકતા નથી કે આ પિત્તર મારો શિષ્ય, આવો શિષ્ય, જો એની ઓળખાણ આપીશ તો મારી આબરૂ જશે. પ્રભુ એની ઓળખાણ આપી નહીં. બધા શિષ્યોની વાત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે હજારો લાખો કરોડો લોકોમાંથી 12 શિષ્યોને પસંદ કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી રાત પ્રાર્થના કરીને 12 શિષ્યો પસંદ કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે તેઓને પસંદ કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને પોતાનું નામ આપ્યું, ખાસ પ્રકારનું બધા શિષ્યોને માન આપ્યું, માન રાજા સાથે તેઓ કનેક્ટ થયા. શિષ્યોને પસંદ કર્યા. શા માટે પસંદ કર્યા? લુકાની સુવાર્તાને 22મો અધ્યાયને 28મી કલમ વાંચો. પ્રભુ તેઓને પોતાની સાથે રહેવાને માટે, પ્રભુ તેઓને સુવાર્તા પ્રગટ કરવાને માટે, ખરા સમયે તેની સાથે ઊભા રહેવાને માટે, ખભાથી ખભા મિલાઈને કામ કરવાને માટે, પ્રભુને હૂફ પૂરી પાડવા માટે પ્રભુએ તેઓને બારે બાર શિષ્યોને પસંદ કર્યા કે શિષ્યો પ્રભુની સાથે રહે, ખરા સમયે મદદરૂપ થાય, સુવાર્તા પ્રગટ કરે અને પ્રભુને હૂફ અને ટેકો પૂરો પાડે માટે પ્રભુએ તેને પ્રસન્ન કર્યા. લુકાની સુવાર્તા 22મો અધ્યાય 28મી કલમમાં એ વાત આવી. પછી હું માથીની સુવાર્તા 26મો અધ્યાય અને 56મી કલમ જો તમે વાંચશો, માથીની સુવાર્તા 26મો અધ્યાય 56મી કલમ તમે વાંચો, માટની સુવાર્તા 14મો અધ્યાય અને 50મી કલમ વાંચો, તો બંને જગ્યાએ બહુ વિચિત્ર વાત લખવામાં આવી. લખ્યું છે માથીમાં કે તેને મૂકીને જતા રહ્યા. બધા શિષ્યોને પ્રભુએ બહુ પ્રેમથી પસંદ કર્યા, સાથે રાખ્યા, ચમત્કારો બતાવ્યા, અજાયબ જેવી વાતો કરી, તેઓને ખોરાક પૂરો પાડ્યો, બધું કર્યું, પણ મૂકીને જતા રહે એવું લખ્યું છે. અને માર્કની સુવાર્તામાં લખ્યું છે નાસી ગયા. ઈસુને ખરા ટાઈમે એકલો પાડી દીધો. ઈસુને ખરેખર એમની જરૂર હતી, એમને પસંદ કર્યા આવા સમયને માટે, ત્યારે શિષ્યો દેતા. કેવી રીતે પ્રભુ તેમની ઓળખાણ આપે? ઈસુના શિષ્યો સત્તા માટે ઈચ્છા ધરાવતા હતા. બે શિષ્યો તો એની માને લઈને આવ્યા અને કહ્યું કે એકને તારે જમણે ને એકને તારે ડાબે હતા. સત્તા, ખુરશીનો લોભ, ખુરશીની માયા. પ્રભુ કેવી રીતે કે આ મારા શિષ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે કે અવિશ્વાસી જે શિષ્ય થોમા, કે મારો શિષ્ય છે, જે અવિશ્વાસી કે જેણે કહ્યું તેની કૂકમાં અને વેમાં હાથ ગાલ્યા, આંગળી નાખ્યા વગર હું વિશ્વાસ કરવાનો નથી, એવો અવિશ્વાસી શિષ્ય. અને આપણામાં મોટું કોણ, એવા પ્રશ્નો શિષ્યોમાં ચર્ચાતા હતા. સત્તા માટે હું સા તું સિદ્ધ. અને પ્રમુખે આજે પ્રશ્ન પૂછ્યો શિષ્યો વિશે, શિક્ષણ વિશે, બોધ વિશે પૂછ્યું. પ્રભુએ બોધ વિશે કહ્યું, શિષ્ય વિશે એક પણ શબ્દ બોલ્યો નહીં, ઓળખાણ આપી શક્યો નહીં, એનું મોં ચૂપ થઈ ગયું, નિરાશ થઈ ગયા હશે, નીચું મોં ગાળી દીધું. શું જવાબ આપે? કેવો જવાબ આપે? કોની ઓળખાણ આપે? પિત્તરની, યોહાનની, યાકૂબની, યહુદાની ઓળખાણ આપે કે આ મારા શિષ્યો છે, કે જેઓ મારા પ્રત્યે આવી રીતે વર્ત્યા છે? પ્રભુ એક શબ્દ પણ એને વિશે બોલ્યા નહીં. મારા મિત્રો, હું જે કહેવા માગું છું તે આ છે, હવે ધ્યાનથી સાંભળજો. 2000 વર્ષ પછી આજે આ જ પ્રશ્ન શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછી રહ્યો છે. 2000 વર્ષ પછી આજે શત્રુ શેતાન પ્રભુ ઈસુને આ જ પ્રશ્ન પૂછે છે, તારા શિષ્યો અને
તારા બોધ વિશે શું. ને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છાતી ઠોકીને પોતાના બોધ માટે કહી શકે, અરે મારો બોધ તો રેડિયો પર, મારો બોધ તો કેટલી બધી સીડી બહાર પડી છે, મારો બોધ તો તમને વોટ્સઅપ પર જોવા મળશે, મારો બોધ તો તમને ટીવી પર જોવા મળશે, કોમ્પ્યુટરમાં જોવા મળશે, કેટલી બધી કેસેટો બહાર પડી છે, મારા બોર્ડ વિશે કેટલા લિટરેચરો, કેટલી બધી બુક્સ જોવા બહાર પડેલી છે, કેટલા બધા પિક્ચર્સ મારા બોધ વિશે તૈયાર કરવામાં આવે છે, કેટલા બધા ચિત્રો તૈયાર કરવામાં આવે છે મારા બોધ વિશે તમે પૂછો છો. શેતાને પ્રભુ છાતી ટોકીને આ પ્રમાણે પોતાના શિક્ષણ માટે કહી શકે છે. કેટલા બધા કેમ્પ થાય છે, કેટલા કેટલા રિટ્રીટ થાય છે, કેટલી બધી મિટિંગો થાય છે, કેટલા બધા ક્રુઝેડ્સ થાય છે, કેટલા બધા સેમિનાર થાય છે મારા બોધ વિશે એમાં જણાવવામાં આવે. બોધ વિશે પ્રભુ છાતી ઠોકીને આટલું બધું કહી શકે છે. પણ શેતાન પૂછે છે કે તારા લોક વિશે, તારા શિષ્ય વિશે, તારા ખ્રિસ્તી લોકો વિશે અમને ઓળખાણ આપ. કોણ છે, કેવા છે, તેઓની સાક્ષી કેવી છે, ઘરમાં, પડોશમાં, કારખાનામાં, ઓફિસમાં, બજારમાં, રમતના મેદાનમાં, દવાખાનામાં, સ્કૂલમાં, કોલેજમાં, તારા એ શિષ્યો એટલે ખ્રિસ્તીઓની ઓળખ પ્રભુ માગે છે. આજે 2000 વર્ષ પછી શું આજે મારા જીવનની રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મોં નીચું પડી જાય છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી ઓળખ આપતા શરમાય છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છાતી ઠોકીને કહી શકે છે કે ફલાણો ભાઈ કે ફલાણી બહેન મારી શિષ્યા છે કે શિષ્ય છે? છાતી ઠોકીને કહી શકે છે કે પછી આજે પણ 2000 વર્ષ પછી પણ જેમ પ્રમુખ યાજકને જવાબ ના આપી શક્યા શિષ્ય વિશે, એમ 2000 વર્ષ પછી શેતાન આગળ પણ શું પ્રભુ ચૂપ થઈ જાય છે, મૂંગો બની જાય છે, મોં બંધ થઈ જાય છે, માથું નમી જાય છે? મારા લીધે તારા બોધ વિશે તો બધું ઘણું બધું દુનિયામાં જોવા મળે છે, પણ ખ્રિસ્તીઓ વિશે શું? એક વાત કહીને, સત્ય બનેલી ઘટના કહીને હું મારી આ અભ્યાસ પૂરો કરવા માગું છું. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, મહાન રાજા, આખી દુનિયાને વિશ્વને જીતવાને માટે નીકળ્યો. 2 વર્ષમાં આખી દુનિયાને એણે જીતી લીધી. અને પછી એના પાસે એક વિચિત્ર પ્રકારનું મન હતું. ગમે ત્યારે ગમે ત્યારે તે સૈનિક પાસે જઈને ગમે તેવા પ્રશ્ન પૂછતો હતો અને તેઓની સાથે વાર્તાલાપ કરતો હતો. એકવાર જ્યારે એના સૈનિકો પરેડ કરતા હતા ત્યારે આ એલેક્ઝાન્ડર ગ્રેટ, જે મહાન રાજા હતો, એણે એક સૈનિકને બોલાવ્યો અને તેણે એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ તારું નામ શું છે? સૈનિકને પ્રશ્ન પૂછ્યો, તારું નામ શું છે? તેણે કહ્યું, મારું નામ એલેક્ઝાન્ડર. ઓહો, વેરી ગુડ, કે તારું નામ બી એલેક્ઝાન્ડર ને મારું નામ બી એલેક્ઝાન્ડર, ગુડ, કે તું મારા સૈન્યમાં સૈનિક તરીકે છે તો તું શું કામ કરે છે? બીજો પ્રશ્ન પૂછ્યો. જે એલેક્ઝાન્ડર જે સૈનિક હતો તેણે કહ્યું કે આપણા સૈન્યમાં જે સૈનિકો છે તેઓના બૂટ ને પોલિશ કરવાનું હું કામ કરું છું. ને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ રાજા બહુ કોપાયમાન થયો, ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું કે હું એલેક્ઝાન્ડર જેનાથી આખી દુનિયા ફફડે છે, આખી વિશ્વને જેણે જીતી લખ્યું છે, એ એલેક્ઝાન્ડરના કામ કેવા? અને તું એલેક્ઝાન્ડર લોકોના બૂટ સાફ કરે છે? પછી એલેક્ઝાન્ડર ધ ગ્રેટે અજાયબથી વાત કરી. એણે કહ્યું, કાં તો તું તારું નામ બદલી નાખ, કાં તો તું તારું કામ બદલી નાખ. તારું નામ બદલી નાખ, એલેક્ઝાન્ડર ના રાખ, કાં તો એલેક્ઝાન્ડર રાજાના જેવા કામ કર, મહાન કામ કર, અજાયબ જેવા કામ કર, આશ્ચર્યકારક કામ કર, કાં તો નામ બદલ, કાં તો કામ બદલ. ને આજે 2000 વર્ષ પછી સાહેબ એ જ પ્રશ્ન છે. ખ્રિસ્તીઓ તરીકે શું આપણે ખ્રિસ્તને માન મળે એવા કામ કરીએ છે? નહીં તો પછી એવું કહેવું પડે, કાં તો તમારા કામ બદલો, કાં તો તમારા
નામ બદલો, ખ્રિસ્તના જેવા કામ કરી. પ્રમુખે આજે પ્રશ્ન પૂછ્યું, તારા શિષ્ય અને બોધ વિશે શું? પ્રભુ શ્રી કૃષ્ણ એક પ્રશ્નનો આગળના પ્રશ્નને જતો કરે છે, જવાબ નથી આપ, મૂંગો થઈ જાય, શું બોલે? બોધ વિશે ઘણું કહે પણ શિષ્ય વિશે કહી ના શકે. 2000 વર્ષ પછી શું એ જ પરિસ્થિતિ ઈસુની છે કે મારા વિશે સાક્ષી આપતા પ્રભુનું મોં બંધ થઈ જાય છે? આજે આપણે વિચાર કરીએ. પ્રભુ આ વચનો સમજવા માટે આપણી પુષ્કળ સહાયતા કરે, પ્રાર્થના કરે. જીવતા ઈશ્વર, તમારા વચનો તમે મારી આગળ બહુ મોકળાશથી પ્રગટ કર્યા છે. પ્રભુજી એ વચન સમજવાને સહાયતા કરો અને ખ્રિસ્તના બાળકો તરીકે ખ્રિસ્તના જેવા કામ કરવાને તમે અમારી સહાયતા કરો. અમે જેવા છે તેવા તમારા હાથોમાં સોંપાય છે. ઈશ્વર દ્વારા માગે છે, સાંભળોને સ્વીકાર કરો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ તજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. જે તું કહેશે તે કરીશું ખુશીથી, સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. મને ભાગ્ય મળ્યા છે,
ईसु गुरु तारण हार भाई मने भाग्य मया छे ईसु गुरु तारण हार भाई मने भाग्य मया छे तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार मुझ पापी नू तारण करवा मुझ पापी नू तारण करवा आव्या जग मोझार भाई मने भाग्य मया छे ईसु गुरु तारण मने भाग्य मया छे स्वर्ग छोड़ी प्रभु जग माव्या टाळवा कलंक केरो भार ओ स्वर्ग छोड़ी प्रभु जग माव्या टाळवा कलंक केरो भार जग ने देखी दयाले पापी जग ने देखी दयाले अनेक की धा उपकार भाई मने भाग्य मया छे ईसु गुरु तारण हा